गुड आफ्टरनून फ्रेंड्स, आगळना वीडियो में आपणे क्वेश्चन टू नो बी नो फर्स्ट क्वेश्चन आपणे जोई गया हता। हवे सेकंड क्वेश्चन थी आपणुं बाकी छे, तो फ्रेंड्स ते हवे आपणे जोईशुं। चलो हवे सेकंड छे, जॉइंट फेमिली में कया सगावाला अने स्मॉल फेमिली में कया सगावाला रहे छे ते लखवानुं छे। जॉइंट फेमिली एटले संयुक्त फेमिली, तेमां અને જે નાનું ફેમિલી હોય તેમાં કયા લોકો રહે છે તે લખવાના છે ના। તો જોઈન્ટ ફેમિલીમાં તમે મધર, ફાધર, ગ્રેન્ડ પેરેન્ટ્સ એટલે દાદા દાદી, અંકલ, આંટી, બ્રધર, સિસ્ટર આ બધા રહે છે, બરાબર। અને સ્મોલ ફેમિલી નાનું ફેમિલી હોય તેમાં મધર, ફાધર, બ્રધર અને સિસ્ટર આટલા લોકો જ રહે છે। હવે થર્ડ છે, તમે ડિફરન્ટ કલરના કેટલા ફૂલો ફ્લાવર જોયા છે તેમ તે કલરના નેમ લખવાના છે, કોઈ પણ 5, બરાબર। તો તમે ઘણા બધા કલરના ફૂલો જોયા હશે, તો તે કયા કલરના જોયા છે તે કલરના નામ લખવાના છે। તો તેમાં કોઈ રેડ, પિંક, યલો, વ્હાઇટ, ઓરેન્જ, જે તમે લોકોએ જે જોયા છે તે તમારે લખવાના છે। આ તો ટીચરે જે જોયા છે તે લખેલા છે, પણ તમે જે કલરના લખ્યા હશે તો તે રવા દેજો, બરાબર। ચલો મોસ્ટ આઈએમપી વાળો ક્વેશ્ચન છે કે ક્વેશ્ચન ટુ સી, નીચે આપેલા પાત્રનો ટૂંકમાં પરિચય આપવાનો છે, ગમે તે 2। હવે પરિચય આપવાનો એટલે તમને છે ને ટીચરે તમને લોકોને જે લેસનમાં જે પાત્ર હોય તે જ પાત્ર તમને આપેલા છે, એટલે તમે જ્યારે લેસનમાં તમને જે સમજ્યા હોય વિડીયોમાં તે તમે લખી શકો છો, અને તમે જે લખ્યું હશે તે બરાબર જ હશે, ટીચરે પોતાની રીતે લખેલું છે। તો આપણે સરિતા ગાયકવાડ વિશે જોઈએ, ટીચરે સરિતા ગાયકવાડ અને નીલાભાઈ વિશે લખેલું છે। તો સરિતા ગાયકવાડ, તો સરિતા ડાંગ જિલ્લાના કરાદી આંબા ગામે જન્મેલી હતી। પછી સરિતા ગાયકવાડ એક ગુજરાતની દોડવીર હતી, સરિતા ગાયકવાડ કોણ હતી, ગુજરાતની દોડવીર તરીકે ઓળખાતી હતી। તેના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા હતા। સરિતા 400 મીટર દોડમાં નિષ્ણાંત છે, અને તે સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સ 2018માં 400 મીટર રિલે દોડમાં તે સુવર્ણ ચંદ્ર પ્રાપ્ત કરેલો હતો। તમે લોકો એવી રીતના જરૂર નથી કે તે આવી રીતના બેઠું જ લખવાનું, તમે તમારી રીતે પણ લખી શકો છો, વચ્ચે વચ્ચે પણ લખી શકાય। સરિતા ગાયકવાડ ગુજરાત સરકાર બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસડર પણ તરીકે ઓળખાય છે, બરાબર। હવે આપણે જોઈશું નીલાભાઈ, હવે આમાં તમે અમૃતા વિશે પણ લખી શકો, અમૃતામાં તમારે આપણે જે વિડીયોમાં ભણી ગયા હતા લેસનમાં, તેમાં અમૃતાને શું ગમતું હતું, ક્યાં રહેતી હતી, તે કોને પ્રેમ કરતી હતી, કોના એના ફ્રેન્ડ હતા, તેને સૌથી વાલું કોણ હતું, તેને કેવી રીતના ટ્રીને બચાવ્યા, આ બધી જ વસ્તુનો ઉલ્લેખ તમે કરી શકો છે, પાઠને લગતું અમૃતાની બધી જ વસ્તુ માહિતી તમે લખી શકો છો। હવે આપણે જોઈશું નીલાભાઈ, તો નીલાભાઈ 10 વર્ષના હતા ત્યારે તે અલિયાનો ટંડો ગામ એટલે પાકિસ્તાનમાં રહેતા હતા। તે પિતાજી તેના પિતાજી ખેત મજૂરીની કામ કરતા હતા, તેના પિતાજી શેનું કામ કરતા હતા, ખેત મજૂરીનું કામ કરતા હતા। તે સમયે તેમને ખૂબ જ વેઠવું પડેલું હતું, તેમને પાકિસ્તાન છોડીને ઇન્ડિયા આવી જવું પડ્યું હતું, ખબર છે ને તમને બધાને કે તેમને પાકિસ્તાન છોડીને ક્યાં આવી ગયેલા હતા, ઇન્ડિયા આવી ગયા હતા। નીલાભાઈ માતા પિતાને ઘર બનાવવામાં તેમને ખૂબ જ મદદ કરી હતી, કરી હતી ને નીલાભાઈ એના મમ્મી પપ્પા જ્યારે ઘર બનાવતા હતા ત્યારે તેઓ માટી લાવી આપતા હતા, છાણ લાવી આપતા હતા, હને પછી તેના મેરેજ પહેલા તેને શું કર્યું, ઘરમાં રિનોવેશન કર્યું, તેને સિમેન્ટની દિવાલો બનાવી, પછી નીલાભાઈના જ્યારે છોકરાઓ આવ્યા, મેરેજ થયા, છોકરાઓ આવ્યા ત્યારે છોકરાઓ મોટા થયા, પછી તેને નવું ઘર બનાવ્યું, આ રીતે તેને 70 વર્ષ સુધી તેને ઘણા બધા બદલાવ જોયા હતા। બીજું તમે તમારી રીતે પણ અંદર લખ્યું હશે તે પણ ચાલશે, ઓકે। હવે છે ક્વેશ્ચન 3નો એ, નીચે આપેલા ચિત્રનું અવલોકન કરીને પ્રશ્નોના જવાબ લખવાના
છે? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ટીચર તમને આપ્યો છે, તેના આન્સર તમારે લખવાના છે એનું અવલોકન કરીને, બરાબર. ચાલો ક્વેશ્ચન 3 નો એ છે કે પિક્ચર પરથી તમારે, ચિત્ર પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો તેમાં છે, પિક્ચરમાં મનુષ્ય સિવાય બીજા કયા જીવ દેખાઈ રહ્યા છે? તો આ મનુષ્ય સિવાય બીજા પણ જીવ દેખાઈ રહ્યા છે, બરાબર. એક તો કૂતરો, પછી કબૂતર દેખાય છે તમને, ચકલી, ખિસકોલી, આ બધા જીવ તમને દેખાઈ રહ્યા છે. હવે સેકન્ડ છે, કલ્પના કરો જો તમે આ પિક્ચરમાં છો તો તમે શું કરી રહ્યા હો. ફ્રેન્ડ્સ, જો આવા તમને ક્વેશ્ચન પૂછાય તો તમે લોકો જે વિચારી રહ્યા છે તે જ તમારે લખવાનું છે, બરાબર. તો આમાં ટીચરે લખ્યું છે, મેં મારે તો લખ્યું કે જો હું આ પિક્ચરમાં હોઉં તો હું તો આઈસ્ક્રીમ ખાતી હોઉં, બરાબર. તમે લોકોએ જે લખ્યું હશે તે બરાબર જ છે. હવે થર્ડ છે, ડોગના ગરામાં બેલ કેમ બાંધવામાં આવ્યો હશે? તો ડોગના ગરામાં બેલ કેમ બાંધ્યો હશે? કારણ કે તે ભાગી ન જાય અને કોઈને બટકું ન ભરે. તમે મારા કરતાં પણ સારો એવો આન્સર લખેલો હશે, હે ને, લખ્યો છે ને. ઓકે, સરસ, વેરી ગુડ. ફોર છે, વન ચિલ્ડ્રન્સ એટલે એક બાળકના હાથમાં સંગીત સાંભળવાનું કયું સાધન છે? તો તેના હાથમાં કયું સાધન છે? રેડિયો છે, બરાબર. ચલો પાંચમું, ચિલ્ડ્રન્સ કઈ ગેમ રમી રહ્યા છે? તે ગેમમાં કેટલા પ્લેયર્સ હોય છે? જો તમને અહીંયા બાળકો ગેમ રમી રહ્યા છે તો એ ગેમ કઈ ગેમ છે? વોલીબોલની ગેમ છે, બરાબર. તો એ ગેમમાં કેટલા પ્લેયર હોય છે? 12, ટોટલ 12 પ્લેયર હોય છે, 6 આ બાજુ અને 6 સામેની ટીમમાં, બરાબર. ચલો હવે આપણે ક્વેશ્ચન 3 નો બી જોઈશું. ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ક્વેશ્ચન 3 નો બી. નીચે આપેલા પિક્ચર પરથી 5 સેન્ટેન્સ બનાવીને લખો. સેન્ટેન્સ પણ બનાવી શકો છો અથવા તમે એનું વર્ણન પણ કરી શકો છો. ટીચરે પોતાની રીતે કરેલું છે. તમે લોકોએ પિક્ચરનું તો મેઇન વસ્તુ તો તમારે પિક્ચરને પહેલાં ધ્યાનથી જોવાનું અને એ પિક્ચરમાં તમને શું શું દેખાય છે, બરાબર, તે લખવાના. એના પરથી તમે બીજું પણ કંઈક લખી શકો છો. તમે તમારી રીતે પણ વિચારીને લખી શકો. જરૂરી નથી કે પિક્ચરમાં જાણે બોય કેટલા, ગર્લ કેટલા, એવું પણ એવું લખવાની, એવું પણ એટલું બધું પણ નહીં લખવાનું. થોડુંક વિચારીને પણ લખવાનું અને સમજવાનું. ચલો આમાં ટીચર લખ્યું છે કે આ પિક્ચરમાં ઘણા બધા બાળકો વાંચી રહ્યા છે, બરાબર. પછી આ પિક્ચરમાં કૂતરો અને ચકલી તે પોતાની ભાષામાં વાતો કરી છે. તમે આ રીતે પણ એક અંદાજિત કરી શકો છો. જ્યારે ચિત્રનું વર્ણન કરવાનું હોય, એના વિશે લખવાનું હોય, તો આ રીતે પણ લખાય. તમને દેખાય છે કે ચકલી અને કૂતરો જો સામસામી, તો તે લોકો કંઈક એ લોકોની ભાષામાં વાતો કરી રહ્યા છે. પછી જો બિલાડી બુક વાંચે છે, એ બુકમાં ઉંદરના પિક્ચર જોઈને તે ખુશ થઈ રહેલી છે. બિલાડી બુકમાં, ચોપડીમાં શું કરી રહેલી છે? ઉંદરના પિક્ચર જોઈને ખુશ થઈ રહી છે. પછી છે, આ પિક્ચરમાં એક છોકરો અને એક છોકરી ચોપડી વાંચે. દેખાય તમને? છોકરો અને છોકરી ચોપડી વાંચી રહી છે. તે ચોપડી વાંચીને એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે. જો એ લોકો ચોપડી વાંચતા છે, પણ જો એ લોકો એ જે ચોપડીમાં જે સ્ટોરી હશે, કંઈ પણ હશે, તો એકબીજા સાથે તેઓ શું કરે છે? ચર્ચા કરી રહ્યા છે. આ રીતેના પણ તમે લખી શકો છો. પછી છે, પિક્ચરમાં એક છોકરી બ્રિજ પુલ ઉપર ઊભી રહીને ચોપડી વાંચી રહી છે, બરાબર. ફ્રેન્ડ્સ, તમને આ રીતના મોડલ પેપરમાં કે SA1ના પેપરમાં, SA1નું પેપર આવશે ત્યારે પણ આવી રીતના જ હશે. ચિત્રનું આવશે, તેમાં બીજું ચિત્ર હશે, પણ ચિત્રનું વર્ણન એકદમ પહેલાં તો પિક્ચરને ધ્યાનથી જોવાનું છે તમારે અને લખવાનું છે.